અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. પેટા ચૂંટણીને લઈને એલઆરડી આંદોલનકારીઓ રાજકારણમાં. લીમડી બાદ હવે મોરબીમાં ઉમેદવારી કરશે એલઆરડી આંદોલનકારીઓ. ભરશે મોરબીમાં ફોર્મ. 124 યુવાનો મોરબીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવશે. બેરોજગાર સમિતિના યુવાનો ચૂંટણીમાં જંપ લાવશે. ગઈકાલે લીમડીમાં 184 યુવાનોએ ફોર્મ ભર્યા હતા. દિનેશ બાંબણિયાની આગેવાનીમાં ફોર્મ ભરશે. પેટા ચૂંટણીમાં એલઆરડી આંદોલનકારીઓનો મુદ્દો ઉછળશે. ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. અતુલ, ગઈકાલે જે પરિસ્થિતિ લીમડીમાં જોવા મળી તેવી પરિસ્થિતિ આજે મોરબીમાં, જે એલઆરડી ઉમેદવારોની વાત સાંભળવામાં નથી આવતી તે એલઆરડી ઉમેદવારો હવે અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સિદ્ધાર્થ, જે આજે જે દિનેશ બાંબણિયાએ જે ચીમકી આપી હતી તેના નેજા હેઠળ, જે બેરોજગાર શિક્ષણ સમિતિના નેજા હેઠળ આજે વિદ્યાર્થીઓ છે તે મોરબી પહોંચી ગયા છે. વિધાનસભા બેઠક પરથી જે અપક્ષ ઉમેદવારી નોંધાવશે, દિનેશ બાંબણિયાથી માંડી અને તમામ જે ઉમેદવારો છે તે આવી પહોંચ્યા છે. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે દિનેશભાઈ છે. આપણે એમની પાસેથી જાણીએ કે શું તેઓનો પરામર્શ છે. દિનેશભાઈ, કેટલા વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાયા છે? મોરબી કેટલા લોકો આવ્યા છે? આજે અમે 124 વિદ્યાર્થીઓ મોરબીમાંથી વિધાનસભાના ફોર્મ વિડ્રોલ કરીશું અને 58 વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરીશું. ગુજરાત સરકાર છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓને મૂર્ખ બનાવી રહી છે, સમાજના પરિવારોને મૂર્ખ બનાવી રહી છે. રોજગારી માટે તમામ પરીક્ષાઓ પાસ કરી છે, તમામ ક્વોલિફિકેશન ક્લિયર કર્યા છે, છતાં પણ નોકરી આપવામાં આવતી નથી. ગુજરાત સરકારના જે વાયદાઓ છે તે આજે ખોટા સાબિત થઈ રહ્યા છે, ત્યારે અમે એની સામે વિરોધનો પ્રદર્શન કરીએ છીએ તો અમને અમારી પર કેસ દાખલ કરવામાં આવે છે, અમને દબાવવામાં આવે છે, અમારા મોબાઈલ લઈ લેવામાં આવે છે. આ રીતે ગુનાહિત પ્રવૃત્તિના બદલે અમને લોકોને આતંકવાદી જેવું અમારી સાથે વર્તન થઈ રહ્યું છે, ત્યારે અમે લોકશાહીના પર્વમાં ચૂંટણીને મહત્ત્વનું પ્રચાર માધ્યમ માનીએ છીએ અને અમે લોકો પાસે જઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારી સાથે કરેલા અત્યાચાર, અમને કરેલા અન્યાય અને જે રોજગારીની વાતો કરી હતી તેમાંથી અમે લોકોને અવગત કરીશું અને એક સ્પષ્ટ સંદેશો આપીએ છીએ કે સરકારે કરેલા વાયદાઓ જો તે પરિપૂર્ણ ન કરે તો કોઈએ વોટ આપવો ના જોઈએ, આવું અમે લોકો સમક્ષ જઈને અમારો મત રજૂ કરીશું. દિનેશભાઈ, પણ જે સરકારમાં નોકરી મેળવવાની છે એ જ સરકારની સામે તમે જઈ રહ્યા છો, શું કહેવું છે આ બાબતે? અમે મજબૂર થઈએ છીએ, વારંવાર કહી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓને મજબૂત ના કરો. અમે ચૂંટણી લડવા માંગતા જ નથી, અમારો તો અમારા પ્રશ્નથી મતલબ છે. સરકાર અમારો પ્રશ્નનો ઉકેલ લાવે તો અમે આજે પણ ફોર્મ ભરવા તૈયાર નથી, પરંતુ અમે વારંવાર રજૂઆતો કોર્ટ કચેરી ધક્કા ખાય અને કોર્ટમાંથી પણ અમે ઓર્ડર લાવ્યા છતાં પણ આ સરકાર ઓર્ડર માનવા તૈયાર નથી, ત્યારે માનવતાની રૂએ કહી શકાય કે સરકાર સાંભળવાના બદલે પ્રશ્ન સોલ્યુશન તો બેને બની વાત છે પણ સાંભળવા માટે પણ તૈયાર નથી. તો એક જ માધ્યમ છે કે અમે લોકો સમક્ષ જઈને અમારી વાત રજૂ કરીએ. એક બાજુ લોકોમાં પણ એવી ચર્ચા થઈ છે કે દિનેશ બાંબણિયા છે તે ઉમેદવારોનું ભાવિ બગાડી રહ્યા છે, આ બાબતે શું કહેવું છે તમારું? કોઈ પણ ઉમેદવાર અત્યારે મૂર્ખ નથી, તમામ ઉમેદવાર હોશિયાર છે ને એમાં તો આ શિક્ષિત બેરોજગારો છે. વિપક્ષનો હંમેશા જે લોકો આંદોલનની વિરુદ્ધમાં હોય છે તે લોકો અવનવી ટ્વીટો કરતા હોય છે, આંદોલન તોડવાના પ્રયાસો કરતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, સત્તાધીશોની સામે લડાઈ કરનાર લોકોને આ બધા પક્ષોમાંથી પાસ થવું પડતું હોય છે, એનો અમને કોઈ ફિકર નથી. વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓનું ભાવિ વિદ્યાર્થીઓ જાતે જ નક્કી કરે છે. આજે ચૂંટણીની વાત છે, ફોર્મ ભરવાની વાત છે, આમાં કઈ રીતે પરિબળો કઈ રીતે કામ કરશે, શું તમારું કહેવું છે? અમારું એક જ કહેવું છે કે અમે યુવાનો વતી અમે ગામડે ગામડે જઈશું, ઘરે ઘરે જઈશું, ડોર ટુ ડોર પ્રચાર કરીશું અને લોકોને અમારી માહિતી આપીશું કે અમારી સાથે આટલો અન્યાય થયો છે. પછી લોકો નક્કી કરે કોને વોટ આપે છે એ લોકોનો પ્રશ્ન છે, પણ અમે અમારી સાથે થયેલા વાયદાઓ અને બીજા બાળકોની સાથે ભવિષ્યમાં આવા પ્રશ્નો ઊભા ન થાય એના માટે લોકોને અમે જાગૃત કરીશું. ચોક્કસથી જે સિદ્ધાર્થ, અહીંયા જે મહિલાઓ અને યુવતીઓ પણ જોડાયેલી છે ઉમેદવારમાં જે અહીંયા વિરોધ કરવા માટે આવેલી છે, આપણે એમની પાસેથી પણ જાણીએ. શું નામ બેન આપણું? મારું નામ પટેલ છે, હું વલસાડથી આવું છું અને હું જીપીએસસીની કેન્ડિડેટ છું. અમે સતત 5 વર્ષથી અમારા નિમણૂક પત્રની માંગણી કરી રહ્યા છે. 1.5 વર્ષથી અમે કોર્ટ કચેરીના ધક્કા ખાઈએ છે. કોર્ટનો ઓર્ડર આવ્યા છતાં કે જીપીએસસી સિલેક્ટેડ કેન્ડિડેટને લઈ લેવા જોઈએ, તો સરકાર હજી અમારો એ કોર્ટનો ઓર્ડર પણ માનવા તૈયાર નથી. અમારે આ ચૂંટણીથી કોઈ જ નિસ્બત નથી. અમારે એક લેક્ચરરની પોસ્ટ માટે અમે નિમણૂક થયા હોય અને પછી આ ચૂંટણી સાથે અમારે કોઈ એવું છે નહીં કે અમે આ ચૂંટણી લડીએ, પણ સરકાર અમને મજબૂર કરે છે આ ચૂંટણી લડવા માટે. તો એક વિનંતી છે કે જો અમારા પ્રશ્નનું જલ્દીથી નિરાકરણ આવી જાય તો અમારે આ ફોર્મ ભરવાની કોઈ જરૂર. બેન, એક ચોક્કસથી વાત છે કે તમને લાગે છે કે સરકાર સામે બાંયો ચડાવી અને સરકારની હેઠળ જ મોટા બાપ થઈને નોકરી લેવી એ વ્યાજબી છે એવું લાગે છે તમને?
એવું વ્યાજ બી લાગે છે, એટલે કે સરકાર અમને મજબૂર કરી રહી છે. હાલમાં અમારી પાસે રોજગારી મેળવવા માટે કંઈ જ નથી. તો એક આ જ એક રસ્તો સરકારે અમારી સામે ખુલ્લો મૂક્યો છે, અને સમય જોતાં તો અમારી પાસે હમણાં એક આ જ એક રસ્તો છે કે અમે ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીએ. ચોક્કસથી સિદ્ધાર્થ, ક્યાંક ને ક્યાંક યુવાનોમાં એક જ મુદ્દો છે કે તેઓને ન્યાય આપવામાં આવે, અને એ જ એનો મુદ્દો છે, એના હિસાબે જ તેઓ હાલ અત્યારે અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવવા માગે છે. સિદ્ધાર્થ, અતુલ આપની સાથે જો દિનેશભાઈ હોય તો તે ફરી એક વખત પૂછવું છે કે ગઈકાલે લીંબડી, આજે મોરબી, આવનાર સમયમાં અન્ય કઈ પેટા ચૂંટણીની બેઠક હશે? ચોક્કસથી જે દિનેશના બાંભણિયાના જે નિર્જા હેઠળ જે કાર્યવાહી કરવામાં આવી છે. દિનેશભાઈ, આ ગઈકાલે લીંબડી હતું, આજે મોરબી હતું, તો હવે પછી કયો ટાર્ગેટ છે, કયું સેન્ટર લેવામાં આવશે અને કઈ રીતનું પરિબળ કામ કરશે? આજે અમારી સમિતિ દ્વારા રાજકીય, સામાજિક અને વિશ્લેષણ આગેવાનોની એક મિટિંગ કરવામાં આવશે, અને એ મિટિંગને આધારે અમે આવતીકાલે ધારી, અબડાસા અને કરજણની જે બેઠકો છે એમાં અમે વિડ્રોલની પદ્ધતિ ચાલુ કરશું. પરંતુ મુખ્ય બાબત એ છે કે સરકાર આ બાબતને સાંભળી, સમજી અને વિચારીને લે, આને લાઇટલી ન લે. કારણ કે જેમ રાજહટ હોય છે એમ આ બાળહટ છે. જો બાળકોની હટની સામે આપણે જોયું છે કે ભૂતકાળમાં ઘણા બધા પરિબળો સરકારોએ ભોગવવા પડ્યા છે, તો આ બાળકોની હટ સામે સરકાર શાંતિથી અને શાંત મને, કોઈ અહમ વગર, ઈગો વગર. અને વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, તમે એક્ઝામ લીધી છે, તમે પરીક્ષાઓ લીધી છે, અમારા ભવિષ્યનો સવાલ છે. વિદ્યાર્થીઓ સાથે વાટાઘાટ કરીને પ્રશ્ન પૂરો કરે, નતર અમે ફરીથી પણ કહીએ છીએ કે અમને મજબૂર ના કરે, નતર અમે જેટલી બી અમારી તાકાત છે એ લગાવી લઈશું. દિનેશભાઈ, ક્યાંક ને ક્યાંક આમાં એક પોલીસ રેકોર્ડ પણ હોય છે. જો અત્યારે કોઈ પણ જે ગુનો નોંધવામાં આવે, આચારસંહિતા ચાલુ છે મોરબીમાં, તો હવે પછી જે ફોર્મ ભરવામાં આવશે તેને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ નડશે, આ બાબતે શું કહેશો? ફોર્મ ભરવો લોકશાહીનો પર્વ છે, એમાં ગુનાને કોઈ લેવા દેવા જ નથી. વિદ્યાર્થીઓને તમામને હક હોય છે, તમામ વિદ્યાર્થીઓ, તમામ આગેવાનો અને તમામ ભારતનો નાગરિક પોતાના હક માટે લડાઈ કરતો હોય છે. ગુનાહિત પ્રવૃત્તિ હોય એવી તો કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. પોતાના હક સાથે અન્યાય થયો છે અમારા ન્યાય માટે, એટલે અમે લડત લડી રહ્યા છીએ, અને પરિણામની જો રાહ જોઈએ તો ક્યારેય કોઈ લડત થતી નથી. ચોક્કસથી પરિણામની રાહ જોઈએ તો લડત થતી નથી. સિદ્ધાર્થ, આવતીકાલે ધારી છે તેને હાલ અપક્ષ તરીકે, ઉમેદવાર તરીકે ફોર્મ ઉપાડવામાં આવશે. સિદ્ધાર્થ જી, આભાર અતુલ, સમગ્ર માહિતી બદલ. આપની પાસેથી વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ જોશીએ ઉમેદવારો સાથે વાત કરી, દિનેશ બાંભણિયા સાથે વાત કરી, આવનાર કાર્યક્રમને લઈને પણ તૈયારીઓમાં જોવા મળી રહ્યા છે એલઆરડી ઉમેદવાર. આપણે આવતીકાલની વાત કરી રહ્યા છીએ, આજની વાત કરી, પરંતુ ગઈકાલની વાત કરવી પણ જરૂરી છે, એટલે કે લીંબડી બેઠકની પણ વાત કરવી જરૂરી છે. લીંબડીમાં ઉમેદવાર માટે લાંબી વિચારણા એક તરફ થઈ રહી છે. લીંબડી બેઠક પર ગૂંચવાયું છે કોકડું, જેમાં ભાજપ